હેલો, હાઉ આર યુ ઓલ ઓફ યુ? બધા ફાઇન છો ને તમે? કેવી મજા આવે છે ને વિડીયો જોવાની? સરસ. તો ચલો આપણે આગળના વિડીયોમાં આપણે શું જોયું તે આપણે એકવાર રિવાઇઝ કરીએ, કે તમને યાદ છે તે આપણે જોઈ લઈએ. કોઈ મને કહેશો કે રિયા રેલવે સ્ટેશન પર શું શું જોયેલું હતું? યસ, શું જોયેલું હતું? ટિકિટ વિન્ડો. પછી બીજું શું જોયું હતું તેને? હા, વેટિંગ રૂમ. પછી બોલો બોલો, વેટિંગ રૂમ આવી ગયું. બીજું શું જોયું હતું તેને? ટોયલેટ બાથરૂમ જોયા હતા. પછી ખબર છે ને, ટ્રેન પેલું ઉપર બ્રિજ હોય છે, એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે બ્રિજ ક્રોસ કરવો પડે છે ઉપર, તે જોયું હતું. ત્યાંથી એને બધી બહુ બધી ટ્રેનો જોઈ હતી, જોયું હતું ને. આજે પણ રિયા શું જોઈ છે તે આપણે જોઈશું. હજી પણ રિયા ડાયરીમાં જ લખે છે કે જીયાને બધું જ એને બતાવવાનું હોય છે, એટલે આપણે હવે જોઈશું કે રિયા હવે ડાયરીમાં બીજું શું લખે છે અને તે શું જોઈ છે. ચલો હવે આપણે જોઈશું કે રિયા શું જોઈ છે અને શું લખે છે. રિયા કહે છે કે એને આંખો બંધ કરીને ક્યાં બેઠી હતી રિયા? વિન્ડો પાસે બેઠી હતી. ક્યાં બેઠી હતી? વિન્ડો પાસે. અચાનક તેની ટ્રેનનો ચાલવાનો સાઉન્ડ ચેન્જ થઈ ગયો. ખબર છે એનો ટ્રેનનો અવાજ કેવો થવા માંડ્યો? ખડખડ 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 એવો સાઉન્ડ થવા માંડ્યો. અને અચાનક જ રિયાની આઈસ ખુલી ગઈ. એને થયું કે આવો સાઉન્ડ કેમ ચેન્જ થઈ ગયો હશે? ખબર છે કેમ ચેન્જ થઈ ગયો સાઉન્ડ? કેમ કે એની ટ્રેન ક્યાં જતી હતી? યસ, રિવરને ક્રોસ કરતી હતી. એટલે તે શું કહે છે, તેની ટ્રેન એક બિગ રિવર પરના બ્રિજ પર ક્રોસ થતી હતી. તો એની મમ્મી એને કહે છે કે આ શું છે, કયું રિવર છે? યસ, નર્મદા રિવર છે. આ રિવર સૌથી લોંગ રિવર છે. નર્મદા નદી એ સૌથી લોંગ છે. પડી ગઈ સમજ? તમને ક્વેશ્ચનમાં પૂછાશે એટલે ધ્યાન આપજો. તેનું પાણી છે તે નહેર દ્વારા દૂર દૂરના વિસ્તાર સુધી પહોંચાડવામાં આવે છે. કયું? નર્મદા નદીનું. પછી થોડેક જ દૂર તેને બીજા ટુ બ્રિજ પણ દેખાતા હતા. એમ થોડુંક આગળ ગયા તેને કેટલા બ્રિજ દેખાતા હતા? ટુ બ્રિજ દેખાતા હતા. તેના પરથી નાના મોટા શું જતા હતા? વ્હીકલ્સ જતા હતા. તમને ખબર છે ને, બ્રિજ પરથી વ્હીકલ્સ પણ જાય છે. તો તમને પૂછાય ક્વેશ્ચનમાં કે રિવરની ઉપર બ્રિજ શું કામ બનાવવામાં આવે છે, શા માટે બનાવવામાં આવે છે? તો શેના માટે આપણે બનાવવામાં આવે છે બ્રિજ? ખબર છે કોઈને કે જ્યાં આપણે બીજા પેલા પાર જવું હોય તો આપણે બ્રિજને ક્રોસ કરીને જઈ શકીએ. ઘણા વ્હીકલ્સો એના પર જઈ શકે છે, હને? એટલે રિવરની ઉપર શું બનાવવામાં આવે છે? બ્રિજ બનાવવામાં આવે છે, જેથી આપણે જો પેલી બાજુ નદીની પેલે પાર જો ઘર હોય કે સ્કૂલ હોય, કોઈકની ઓફિસ હોય, તો તેને જવા માટે આપણે કેનો ઉપયોગ કરવો પડે? બ્રિજનો યુઝ કરવો પડે. એટલે શું બનાવવામાં આવે છે? બ્રિજ બનાવવામાં આવે છે, જેથી આપણે સરળતાથી તેને ક્રોસ કરી શકીએ. પડી કે સમજ? હવે એ બે બ્રિજ કયા તે જોઈ છે તે આપણે પિક્ચરથી આપણે સમજીશું. તો આપણે પિક્ચરમાં જોઈશું કે કયા બે બ્રિજ એને જોયા છે. જો તમને પિક્ચરમાં ટુ બ્રિજ આપેલા છે, બરાબર. જે પહેલો બ્રિજ તમને દેખાય છે તે ગોલ્ડન બ્રિજ છે. તમને ખબર છે ને, આગળ આપણે જોયો હતો ગોલ્ડન બ્રિજ ક્યાં આવેલો છે, યાદ છે તમને? હા, ક્યાં આવ્યો છે? ભરૂચમાં. અને તે બ્રિજ કોને બનાવેલો? બ્રિટિશના લોકોએ બનાવેલો હતો. તે બ્રિજ ખૂબ જ ઓલ્ડ બ્રિજ છે અને તે લોખંડમાંથી બનાવેલો છે. તમે જો એનો બ્રિજનો કલર પણ કયો છે, એકદમ ગોલ્ડન કલરનો છે, તેથી તેને ગોલ્ડન બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે. અને એ બ્રિજ એકદમ સ્ટ્રોંગ પણ છે, મજબૂત છે. કેમ કે લોખંડમાંથી બનેલો છે એટલે. હવે તમે જો નીચે બીજો બ્રિજ દેખાય છે સેકન્ડ,
એ બ્રિજ છે નર્મદા રિવર પર ન્યૂ બાંધેલો બ્રિજ છે. એ બ્રિજ ક્યાં બાંધેલો છે? નર્મદાના રિવર પર. બરાબર, આ બ્રિજ ભારતના સૌથી બીગ એક કેબલ બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે. એ જે બ્રિજ તમને દેખાય છે ને, એ કેબલ બ્રિજ છે. અને તમને પૂછાય, ખાલી જગ્યામાં પણ પૂછાય, ભારતમાં સૌથી બીગ ખાલી જગ્યા બ્રિજ તરીકે ઓળખાય છે, ક્વેશ્ચનમાં પૂછાય. પડી ગઈ સમજ? ચલો જોયું રિયાએ કયા ટુ બ્રિજ જોયા હતા, એક તો ગોલ્ડન બ્રિજ અને બીજો કયો બ્રિજ હતો નર્મદા નદી પર એને બીજો ન્યૂ બ્રિજ બનાવવામાં આવેલ હતો, કયો? કેબલ બ્રિજ. બરાબર, એ ભારતમાં સૌથી મોટો કેબલ બ્રિજ બનાવવામાં આવેલો છે. હવે રિયા શું કે છે તે આપણે જોઈશું. રિયા લખે છે કે સમર હોવા છતાં પણ, સમર એટલે ઉનાળો, સમર હોવા છતાં પણ રિવરનું પાણી ખૂબ જ હતું. સમર હોય છે છતાં પણ ત્યાં નર્મદા નદીમાં નદીમાં પાણી ખૂબ જ હતું. તે કહે છે કે ત્યાં શું કરતા હતા? ફિશરમેન ફિશ પકડતા હતા. તમને ખબર છે, તમે કોઈ દિવસ જોયું છે કે ફિશરમેન ફિશ કેવી રીતના પકડે છે? જો આપણે આ પિક્ચરમાં જોઈએ, ફિશરમેન શું કરે છે ખબર છે? દરિયામાં તે લોકો બોટ લઈને વચ્ચે જાય છે. તમે જોજો, વચ્ચે એકદમ તમે જાઓ ને, તમને બહુ દરિયામાં તમને બહુ બધી ફિશ જોવા મળે. તો ત્યાં તે લોકો વચ્ચે મિડલમાં જાય છે બોટ લઈને, અને શું કરે છે? નેટ, એકદમ ઝીણી ઝીણી જારી જેવું આવે છે એને કહેવાય છે ઇંગ્લિશમાં જાર, તેને ઇંગ્લિશમાં નેટ કહેવાય છે. એ નેટ એને શું કરે છે? એકદમ પેલા પાણીની અંદર પાથી આમ બિછાવે છે, એમ નાખે છે, અને જેવું નાખે છે તેવી બધી અંદર બધી ફિશ આવી જાય છે. અને ફિશ એવી રીતના કરીને બહાર લાવે છે અને બોટમાં લઈને લોકો કિનારા પર લાવે છે. તમે જોજો, જેવી ફિશ ને બહાર કાઢે તે શું કરે છે? એકદમ ટપરી ને શું થઈ જાય છે? મરી જાય છે. અને ત્યાં તે લોકો શું કરે છે? ફિશ ને માર્કેટમાં વેચે છે. આ રીતે તેઓ ફિશરમેન અવિના ફિશ તે પકડે છે. તે તો રિયાને જોવાની તેને ખૂબ જ મજા આવે. તમે પણ જોજો કેવી રીતના ફિશ ફિશરમેન પકડે છે. બરાબર, હવે આ બધું તેને બહુ મજા આવી. પપ્પા કહે છે રિયાને કે તમે લોકો રાત્રે સૂતા હતા ત્યારે આપણી ટ્રેન સાબરમતી, સાંભળજો, સાબરમતી, વાટક, પછી છે મહીસાગર, વિશ્વામિત્ર, આ બધી નદીને ક્રોસ કરીને આપણી ટ્રેન ગઈ હતી. હવે શું આવશે? હવે એમ કહે છે કે આગળ હવે સુરત આવશે. સુરતમાં કઈ નદી છે? આ તો બધાને આવડવું જોઈએ. યસ, વેરી ગુડ. સુરતમાં કઈ નદી? તાપી નદી. હવે તે આવશે તો તમે લોકો જોજો. કોણ કહે છે? પપ્પા રિયાને કહે છે. હવે રિયા કહે છે કે તેને તો બહારના દ્રશ્યો, તમે જોજો ટ્રેનમાં તમે જતા હો તો તમને બહારના જે દ્રશ્યો તમે જો તમને બહુ જ મજા આવે. અને તે કહે છે કે વાવ, ચારે બાજુ કેવી સરસ મજાની ગ્રીનરી છે, મોટા મોટા બહુમાળી મકાનો હોય છે. અને તે કહે છે કેવો સરસ મજાનો ઠંડો ઠંડો પવન લહેરાય છે. આવો ઠંડો પવન તો ગાંધીધામમાં પણ અમે જોયો નથી. મને તો બહુ મજા આવે છે. તેમાં તો રિયાના મામાનો ફોન કોના પર આવે છે? મમ્મી પર આવે છે. અને મમ્મી સાથે મામા વાત કરે છે અને મમ્મી કહે છે કે અમારી ટ્રેન 2 અવર્સ લેટ હતી, એટલે અમે 8:25 પહોંચવાની બદલે અમે કેટલા વાગે પહોંચીશું? 10:25 અમે પહોંચીશું. અને અમારી ગાડી લેટ છે. બરાબર ને, ગાડી લેટ હોય તો આપણે જ્યાં જવાના હોય ત્યાં પણ આપણે લેટ પહોંચીએ. પછી એ શું કહે છે કે અમે લોકો 10:25 પહોંચીશું. કોની સાથે વાત કરતા હતા? મામા સાથે. બરાબર, તમે જો આગળના પ્રિયરમાં આપણે જોઈશું કે રિયા કયા કયા, ખબર છે, આપણા ગુજરાત, આપણે સુરતમાં કે આપણે જ્યાં રહેતા હોય ત્યાં અલગ અલગ રાજ્યના લોકો રહેતા હોય છે, તેઓની બોલી અલગ હોય છે, તેઓનો ખાવાનો ખોરાક અલગ હોય છે, તેઓનો પહેરવેશ અલગ અલગ હોય છે, તે હવે આપણે જોઈશું. બરાબર.